રાજકોટની ભાગોળે રૈયા ગામ પાસે બની રહેલા સ્માર્ટ સિટીની કામગીરી પૂર્ણ થવામાં આવી છે। આ સ્માર્ટ સિટીનું નામ ન્યૂ રેસકોર્સ રાખવામાં આવનાર છે। કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો આપ્યા બાદ રૂપિયા 1000 કરોડના ખર્ચે અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવી હતી। 30 માર્ચ 2024 રોજ સ્માર્ટ સિટીના તમામ પ્રોજેક્ટ પૂર્ણ થવાની છેલ્લી તારીખ હોવાથી મહાનગરપાલિકાએ ગત માસે બાકી રહેલા કામગીરી પૂર ઝડપે શરૂ કરી દિવાળી પહેલા પૂર્ણ થઈ જશે તેમ જણાવ્યું છે। આથી દિવાળી પર્વ નિમિત્તે શહેરીજનોને ન્યૂ રેસકોર્સનું નજરાણું પ્રાપ્ત થશે। હાલ 92% થી વધુ કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે અને ફક્ત અમુક રોડ રસ્તા તેમજ રંગરોગાણના કામ બાકી હોય સપ્ટેમ્બરમાં અંતમાં કામ પૂર્ણ થયા બાદ દિવાળીમાં તેનું લોકાર્પણ પણ કરવાની કવાયત આજથી શરૂ કરવામાં આવી છે। ન્યૂ રેસકોર્સમાં આકર્ષક પ્રવેશ દ્વાર તેમજ આસપાસ બ્યુટિફિકેશન અને પૂરા રેસકોર્સમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો તેમજ છોડનું વાવેતર તથા આકર્ષક આકારના સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે તેમજ સુપર જાયન્ટ ટ્રી ઉછેરવામાં પણ આવ્યા છે। સરકાર દ્વારા અગાઉ સ્માર્ટ સિટીની મુદત પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી પરંતુ મુદત વધારતા હવે મનપાએ પણ તમામ કામગીરી સપ્ટેમ્બર માસમાં પૂરી થાય તે મુજબની કાર્યવાહી હાથ ધરી છે। રેસકોર્સમાં સૌથી વધુ અટલ સરોવર આકર્ષણનું કેન્દ્ર બનશે। તેવી જ રીતે જાયન્ટ ફેરીવિલ રાજકોટમાં પ્રથમ વખત ન્યૂ રેસકોર્સ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે જેમાં બેસનાર પૂરા રાજકોટનું દર્શન તેમાંથી કરી શકે તેટલી ઊંચાઈનો બનાવવામાં આવ્યો છે। તેવી જ રીતે બાળકો માટે આધુનિક રમતો દર્શાવતું ગેમ ઝોન તેમજ અલગ અલગ રમતો માટેના સાધનો મૂકવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ માટે ખૂબ ગૌરવવંતો અને ખૂબ ભવ્ય પ્રોજેક્ટ એટલે કે સ્માર્ટ સિટી અટલ સરોવરનું રેસકોર્સ 2 નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર નિર્માણ થઈ રહ્યું છે જેમાં સ્માર્ટ સિટીમાં 565 કરોડનો સૌરાષ્ટ્રની સૌથી મોટી ટીપાઈ એરિયામાં ખૂબ ભવ્ય સ્માર્ટ સિટીનું નિર્માણ થઈ રહ્યું છે। સાથે જ 136 કરોડના ખર્ચે અટલ સરોવર જેમાં અટલ લેક આ ઉપરાંત પાર્કિંગ અલગ અલગ બાળકો માટે થઈને તેમજ શહેરીજનોને સારી ફન રમતોની મળે એ પ્રમાણે અલગ અલગ ગેમ ઝોન સાથે મોટું ચગડોળ આ ઉપરાંત ભવિષ્યમાં બોટિંગની પણ સગવડતા પ્રાપ્ત થાય એ પ્રકારનું આયોજન કરેલું છે। ફૂડ કોર્ટનું પણ સાથે આયોજન છે આ ઉપરાંત પાર્ટી પ્લોટ અને એક ભવ્યતા સુંદરતા સારામાં સારું બ્યુટિફિકેશન સાથે રાજકોટ શહેરને સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં એટલે કે આવતાર જ્યારે નવી દિવાળી આવશે ત્યારે રાજકોટના લોકોને દિવાળીની આ ઉત્તમ ભેટ છે એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના લોકોને મળનારી છે અને ખૂબ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અટલ સરોવરની ભેટ છે એ રાજકોટવાસીઓને પ્રાપ્ત થનાર છે। જ્યારે 2 ટ્રેન માટેની ટ્રેક પૂરા રેસકોર્સમાં તૈયાર કરવામાં આવેલ હોય આ ટ્રેનમાં બેસીને બાળકો આખા રેસકોર્સને નિહાળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અટલ સરોવરમાં વરસાદી પાણી ન હોય તો વપરાયેલું પાણી નર્સરી ટ્રીટમેન્ટ કરી સરોવરમાં છોડાવવામાં આવશે જેના કારણે બારે માસ અટલ સરોવરમાં પાણી ભરેલું રહેશે। અટલ સરોવર ખાતે બોટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે જેના કારણે શહેરીજનોને એક જ સ્થળે તમામ પ્રકારની મનોરંજનની સુવિધા ઉપલબ્ધ થશે। ન્યૂ રેસકોર્સ જવા માટે રૈયા ગામ થઈને તેમજ રિંગ રોડ 2 ઉપર થઈને આસાનીથી પહોંચી શકાશે। સ્માર્ટ સિટીમાં આયોજન કરવામાં આવ્યું છે જે શહેરના ફરતે બાજુથી આવતા મુખ્ય 6 માર્ગોને જોડે છે। પરિણામે ટ્રાફિક સમસ્યા સર્જાશે નહીં। દિવાળી પહેલા ન્યૂ રેસકોર્સનું કામ ઝડપથી નિપટાવવા લોકાર્પણ કરવા માટેની તૈયારીઓ તંત્ર દ્વારા અત્યારથી જ શરૂ કરવામાં આવી છે। સૂત્રોના જણાવ્યા મુજબ રિંગ રોડ 2 ઉપર BRTSનું આયોજન હોવાથી સહેલાણીઓને રેસકોર્સ જવા માટે વધુ એક પરિવહન સેવા ઉપલબ્ધ થશે। અમદાવાદ રિવરફ્રન્ટને પણ ટક્કર મારે તેવું ન્યૂ રેસકોર્સ રાજકોટ ખાતે બની રહ્યું છે। રાજકોટ નજીક આવેલા નવા 150 ફૂટ રિંગ રોડ પર અમદાવાદ રિવરફ્રન્ટને પણ ટક્કર મારે તેવું ન્યૂ રેસકોર્સ છે તે બની રહ્યું છે અને ત્યાં આપ જોઈ શકો છો અટલ સરોવરના દ્રશ્યો છે કે ત્યાં હાલ છે તે મોટાભાગની જે કામગીરી છે તે લગભગ મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે। ન્યૂ રેસકોર્સની લગભગ 80%થી 90% સુધીની કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે। સરકારની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે તેમજ બાળકો માટે રમત ગમતના સાધનો પણ રાખવામાં આવ્યા છે। ખાસ કરી રેસકોર્સ ખાતે એક રિવરફ્રન્ટ જેવો આકાર છે તે આપવામાં આવ્યો છે। અટલ સરોવરના કાંઠે આખો એક રિવરફ્રન્ટ જેવો છે તે આકાર છે તે આપવામાં આવ્યો છે અને જોઈ શકાય છે કે અમદાવાદનું રિવરફ્રન્ટ છે તેમને ટક્કર આપે તેવી
આખી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને લગભગ મોટા ભાગની કામગીરી છે તે મહાનગરપાલિકા દ્વારા છે તે પૂર્ણ કરી દેવામાં છે. આમાં ખાસ કરી લોકોની સુવિધાઓ માટેની વાત કરવામાં આવે તો અલગ અલગ જે સુવિધાઓ છે તે રાખવામાં આવી છે. કેન્ટીનની સુવિધાઓ પણ રાખવામાં આવી છે. અંદર જ લોકોને રમત ગમતના સાધનો મળી શકે તે રીતની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે સાથે લોકો સિટીમાંથી અહીં સુધી જોડાયેલા શું કે તેના માટે એક BRTS રૂટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. તેઓનું પણ મોટાભાગનું કામગીરી છે તે મહાનગરપાલિકા દ્વારા કરી દેવામાં આવી છે. એટલે કહી શકાય છે કે લગભગ રાજકોટવાસીઓને દિવાળી સુધીમાં નવું રેસકોર્સ છે તે મળી શકે છે અને રાજકોટના લોકો છે તે કદાચ આ મોટી ભેટ કહી શકાશે. કારણ કે એક અલગ ન્યૂ રેસકોર્સ છે તે રાજકોટ નજીક બની ગયું છે અને આખો આકાર છે તેઓને રિવરફ્રન્ટ જેવો છે તે આકાર છે તે આપવામાં આવ્યો. નરેન્દ્ર પીઠિયા, રાજકોટ, ન્યૂ રેસકોર્સ.